આપનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે સંભાવના નામના ચેપ્ટરના પાંચમા લેક્ચર સુધી પહોંચ્યા છીએ તો પાંચમા લેક્ચરની ની અંદર આજના આપણા ટોપિક શું રહેશે એની આપણે વાત કરીએ એક ગાણિતિક વ્યાખ્યા છે ને બીજી આંકડા શાસ્ત્રીય વ્યાખ્યા છે જેમાંની પહેલી વ્યાખ્યા આપણે ભણવા જઈ રહ્યા છે જે પ્રશિષ્ટ કે ગાણિતિક વ્યાખ્યા કહેવામાં આવે છે એક્ઝામ ની અંદર પૂછાતી હોય છે તો આપણને વ્યાખ્યા ફરજિયાત યાદ રહેવી

તો વ્યાખ્યા ની શરૂઆત ધારણાથી થાય છે યાદ રાખજો ધારો કે કોઈ આદશિક પ્રયોગ નિર્દોષ અવકાશ પરસ્પર નિવારક નિશેષ અને સમ સમસંભાવી પરિણામોની કુલ સંખ્યા n છે આવું આપણે ધારી લેવાનું છે એટલે વ્યાખ્યા ની શરૂઆત છે ધારણાથી થાય છે ખાસ ધ્યાન આપશો તમે ધારો કે કોઈ પ્રયોગના પ્રયોગ નિર્દેશ અવકાશ નિર્દેશ અવકાશ સમસંભાવી ની કુલ સંખ્યા એમ છે તે પૈકી એમ પરિણામો કોઈ ઘટના એ બનવાને સાનુકૂળ હોય એટલે હમણાં આપણે લેક્ચરની ની અંદર અગાઉ સમજ્યા સાનુકૂળ પરિણામો તો ઘટના એ બનવાને સાનુકૂળ હોય તો ઘટના છે એને આપણે સાનુકૂળ પરિણામો કહીશું અને એન છે એને આપણે કુલ પરિણામો તરીકે દર્શાવીશું તો આ આપણી સંભાવનાની પ્રશિષ્ટ કે ગાણિતિક વ્યાખ્યા છે ધારો કે કોઈ યાદચ્છિક પ્રયોગ ના સાત નિર્દેશ અવકાશીયો પરસ્પર નિવારક નિશેષ અને સમસંભાવી પરિણામો ની કુલ સંખ્યા n છે કેટલી છે બાળકો n તે પૈકી m પરિણામો કોઈ ઘટના a બનવા ને સાનુકૂળ હોય તો ઘટના a ની સંભાવના m ના છેદ માં n થાય અને ઘટના a બનવાની સંભાવના ને સંકેત માં p of a

છેદમાં નિર્દોષ અવકાશના પરસ્પર નિવારક નિશેષ અને સમસંભાવી પરિણામોની કુલ સંખ્યા તો ટૂંકમાં આ સૂત્ર ને આપણે લખવા જો પ્રયત્ન કરીએ તો આપણે લખી શકીએ સાનુકૂળ પરિણામો છેદમાં કુલ પરિણામોની સંખ્યા સાનુકૂળ પરિણામની સંખ્યા છેદ માં કુલ પરિણામની સંખ્યા તો સાનુકૂળ પરિણામ છે એમ વડે દર્શાવાય છે અને કુલ પરિણામ છે એન વડે દર્શાવાય છે એટલે આપણી સંભાવનાનું સૂત્ર બનશે એમ ના છેદ માં ખાસ ધ્યાન આપવું તમારે બાળકો કે એમ છે એને સાનુકૂળ પરિણામો કહેવાશે અને એન છે એને કુલ પરિણામોની સંખ્યા

અને સંભાવનાનો અંતરાલ તો તમે બધા જાણો જ છો ઝીરો લેસ ડેન ઓર ઇક્વલ ટુ પીઓફ એ લેસદેન ઓર ઇક્વલ ટુ વન એટલે સાનુકૂળ પરિણામો અને ઘટનાઓ દ્વારા જે સંભાવના આપણે મેળવીએ છીએ એ સંભાવનાનો અંતરાલ ઝીરો થી એક છે કેટલો છે ઝીરો થી એક તો આ એનો અંતરાલ છે તો અહીંયા જે ત્રણ મુદ્દાઓ લખેલા છે ખાસ તમારે યાદ રાખવાના છે કારણ કે ખૂબ જ MCQ માટે અગત્યના બનશે તો આ થઈ સંભાવનાની પ્રશિષ્ટ કે ગાણિતિક વ્યાખ્યા એટલે આ જે ભાગ છે એ ખૂબ જ મહત્વનો રહેશે પરીક્ષાની અંદર એક ગુણના પ્રશ્નો માટે હવે આપણે સમજીએ તો પ્રશિષ્ટ કે ગાણિતિક વ્યાખ્યા જે આપણે સંભાવના સમજીએ એમાં ત્રણ પ્રકારની ધારણાઓ છે કારણ કે મેં જયારે વ્યાખ્યા શરૂ કરી ત્યારે શરૂઆતમાં જ તમને કીધું હતું કે વ્યાખ્યા ની શરૂઆત ધારો કે થી એટલે ધારણાથી થાય છે તો કઈ ધારણાઓ આપણે કરવી જોઈએ તો એમાં પહેલી ધારણા આપણે કરવાની અન્યથા મેળવી શકાતી નથી શાંત એટલે પરિમિત એટલે કે ગણી શકાય તેવું આ પહેલી એમની ધારણા છે કે નિર્દોષ અવકાશના એટલે કે કુલ પરિણામોની સંખ્યા છે શાંત હોવી જોઈએ બીજી એમની ધારણા થશે યાદચ્છિક પ્રયોગ ના નિર્દેશ કુલ પરિણામોની સંખ્યા જ્ઞાત હોવી જોઈએ અહિયાં ખાસ ધ્યાન આપશો તમે શાંત એટલે ગણી શકાય તેવું અને જ્ઞાત એટલે જાણતા હોય તેવું જ્ઞાત નો મતલબ શું થશે બાળકો જાણતા હોય તેવું તો કુલ પરિણામોની સંખ્યા તમે જાણતા હોવા જોઈએ અને ત્રીજો મુદ્દો છે

યાદચ્છિક પ્રયોગના નિર્દોષ અવકાશના કુલ પરિણામોની સંખ્યા જ્ઞાત હોય છે અને યાદશિક પ્રયોગના નિર્દોષ અવકાશના પરિણામો સમસંભાવી હોય એટલે ત્રણ મુદ્દા મહત્વના બની રહે પરિણામોની સંખ્યા સાત હોવી જોઈએ પરિણામોની સંખ્યા જ્ઞાત હોવી જોઈએ અને પરિણામો છે સમસંભાવી હોવા જોઈએ તો આ ત્રણ એમની ધારણા છે ફરી પાછું જોઈએ પરિણામોની સંખ્યા કેવી હોવી જોઈએ સાત કુલ ની સંખ્યા કેવી હોવી જોઈએ જ્ઞાત અને પરિણામો કેવા હોવા જોઈએ અવકાશ અવકાશ હવે આપણે એમની તરફ આગળ વધીએ તો સંભાવનાની પ્રશિષ્ટ કે ગાણિતિક વ્યાખ્યાની મર્યાદાઓ એમાં પહેલો મુદ્દો કે પ્રયોગના પરિણામોની સંખ્યા સંખ્યા શાંત હોવી જોઈએ તો મળે તો જો અનંત હોય તો પ્રશ્ન બનાય આપણી પાસે શાંત હોય તો આપણે મેળવી શકીએ છીએ પણ જો અનંત હોય તો શું કરવું તો આપણે મેળવી શકતા નથી બીજું

નથી તો ત્યાં ત્રીજો મુદ્દો હતો સમસંભાવી હોય તો મેળવી શકાય તો જો હોય તો 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 વ્યાખ્યા થી મેળવી શકાતી નથી સંભાવના ત્રણ મુદ્દા તમે મુસરી બંને સાથે કમ્પેરિઝન કરી શકો છો કે જો શાંત હોય તો મળે અનંત હોય તો ન મળે કુલ પરિણામો ની સંખ્યા જ્ઞાત હોય એટલે કે જાણતા હો તો મળે અને જાણતા ન હો તો સંભાવના ન મળે સમ સંભાવી હોય તો સંભાવના મળે સમ સંભાવી ન હોય તો સંભાવના ન મળે ત્રણ મુદ્દા સાથે કરો તો સમજાય જાય હવે એનો ચોથો મુદ્દો છે કે એવું કેવું છે કે જેની વ્યાખ્યા છે શબ્દનો ઉપયોગ વ્યાખ્યામાં થવો જોઈએ નહીં જેમ કે આ મુદ્દાની અંદર સમજાવેલું છે સંભાવનાની ગાણિતિક વ્યાખ્યામાં સમસંભાવી શબ્દનો ઉલ્લેખ થયેલો છે સમ સંભાવી ઘટનાઓ એટલે સરખી સંભાવના વાળી ઘટનાઓ જે યોગ્ય નથી છે જે પણ વ્યાખ્યા તમે સમજતા હો તો એ વ્યાખ્યા ની અંદર એ જ વ્યાખ્યાનો શબ્દ એમાં સમાયેલો હોવો જોઈએ નહીં જેમ કે તમે સંભાવનાની વ્યાખ્યા ભણો છો તો એમાં સંભાવના શબ્દ છે આવવો જોઈએ નહીં પણ આ વ્યાખ્યાની અંદર આવે છે તો આ એમની મર્યાદા થઈ તો આપણે એની ધારણાઓ અને એની મર્યાદાઓ છે એને કમ્પેરીઝન કરીએ તો ધારણા ની અંદર જે છે એ મર્યાદાઓની અંદર નથી એટલે તમે શાંત હોય તો મેળવી શકાય અનંતમાં મેળવી શકાતી નથી જો તમે કુલ પરિણામોની સંખ્યા જાણતા હોવ તો સંભાવના મેળવી શકાય જાણતા ન હો તો સંભાવના ન મેળવી શકાય પરિણામો પ્રાથમિક ઘટનાઓ જે છે એ સમ સમસંભાવી હોય તો સંભાવના મળે સમ હોય તો સંભાવના મળે અને વ્યાખ્યા ની અંદર જ આપણે સંભાવના શબ્દનો ઉપયોગ કરેલ છે માટે આપણે એને વ્યાખ્યા તરીકે ગણી શકીએ નહીં તો આ એમની મર્યાદાઓ છે તો આજનો આપણો લેકચર છે અહીંયા પૂર્ણ થાય છે ફરી પાછા નવા લેક્ચર ની અંદર નવા ટોપિક સાથે ફરી પાછી એક નવી મુલાકાત કરીશું ત્યાં સુધી દરેક બાળકોને મારા જય શ્રી કૃષ્ણ ખૂબ ખૂબ આભાર ધન્યવાદ